नमस्कार, इन गुजरात न्यूज में आपनो हार्दिक स्वागत छे। हूं छु कोमल जाधव। समाचार की शुरुआत करता पहला एक नजर अत्यार सुधीना मुख्य समाचारों पर। उदना रोड पर बे जूथ वच्चे पत्थरमारो थता वातावरण तंग। वराचा ने गायत्री सोसायटी में 22 दुकानों अने 9 गोडाउन डिमोलिशन। भरूच में पानी की समस्या थी शहरीजनों त्रस्त। जाहिर में कचरो ठलावती नवसारी नगरपालिका ने गुजरात प्रदूषण कंट्रोल बोर्डे नोटिस फटकारी। उकाईना कैचमेंट में बाहर की संस्था ने मछीमारी इजारो आपता स्थानिकों में भारी रोष। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ઉધના રોડ પર સંજયનગર ઝુંપડપટ્ટી પાસે ચાની લારી આવેલી છે, ત્યાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો। જોત જોતામાં વાતાવરણ તંગ બનતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરતા 3-4 વ્યક્તિની ઈજા પહોંચી હતી। તેમને સર્વરથી સિવિલમાં દાખલ કરાયા છે। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોનના લંબે હનુમાન રોડ ઉપર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકાની રિઝર્વ જગ્યા ઉપર ગાયત્રીનગર નજીક દુકાનો ચણી દેવામાં આવી હતી, જેને પાલિકાના વરાછા ઝોને દૂર કરી હતી। સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત તમામ ઝોન વિસ્તારમાં ન્યુસન્સ કરતી સંસ્થાઓને દંડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 લાખથી વધુ વસૂલવામાં આવ્યા હતા। પાલિકાની આ કામગીરી આગામી સમયમાં 3 દિવસ સુધી યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે। પૂજા અગ્રવાલ આત્મહત્યા કેસમાં તેના બનેવી અને બનેવીના મિત્રએ પતિ રવિ અને મનોજ અગ્રવાલને માર માર્યા હતા। ઉમરા પોલીસ મથકે પિયર પક્ષવાળાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બનેવી નીતિન મોહન ગોયલે અને કમલ કાંટીએ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પૂરી થતાં સેશન્સ જજ આઈસી શાહે બંને આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી। ઉધના પટેલનગરમાં રહેતા અને ઓટો રિક્ષા ચાલક તથા સાવકા પિતા શબ્બીર અલી ઉસ્માન નગી સૈયદે તેની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો। ઉધના પોલીસે આઈપીસીની 354 અને 376ની કલમ મુજબ આરોપી અને સાવકા પિતાની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અદાલતે રિમાન્ડ અરજીની સુનાવણી બાદ આરોપીના 30મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ લોભામણી અને છેતરામણી સ્કીમ જાહેર કરી રૂપિયા 1400 કરોડનું કૌભાંડ કરનારા અડાજણના એનમાર્ટના મુખ્ય સંચાલક ગોપાલ શેખાવતની ગજુવાકા પોલીસે ધરપકડ કરી રવિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂરા થતાં તેને વિશાખાપટ્ટનમ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો। સોમવારના રોજ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની ચિરાલા પોલીસે કબજો મેળવી ગોપાલ શેખાવતને ચિરાલા કોર્ટમાં રજૂ કર્યો હતો। સીમાણ ગામના એમ્બ્રોઇડરીના કારખાનેદારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરમાંથી રૂપિયા 2,30,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। સીમાણ ગામના સ્વામિનારાયણ નગરમાં રહેતા અરવિંદ છગનભાઈ
એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. વરાછામાં રહેતા તેમના મોટાભાઈને ત્યાં મહેમાન આવતા અરવિંદભાઈ સહપરિવાર સોમવારે વરાછા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ઘરમાંથી રોકડા રૂપિયા 1,85,000 તથા દાગીના મળી કુલ રૂપિયા 2,30,000ની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે અરવિંદભાઈએ મોડી રાત્રે ઘરે આવતા તેમના બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાથી તેમણે તત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શું નામ તમારું? અરવિંદ. કયો વિસ્તાર છે? સ્વામિનગર. ચોરી થઈ ત્યારે તમે ક્યાં હતા? કામ ઉપર હતા. ઘરે કોણ હતું? ઘરે કોઈ નહોતું. તમારા ઘરે? તમારા ઘરના કે કોઈ નહોતું. એ ભાઈની ઘરે ગયા હતા, મોટા ભાઈની ઘરે. મોટા ભરા છે. શું કામ કરો તમે? એમ્બ્રોઇડરી. પોતાનું છે? રાષ્ટ્રભક્ત અને હિન્દુ હૃદય સમ્રાટ વીર સાવરકરજીની જન્મ જયંતિ નિમિત્તે સુરતના અડાજી અને પાલનપુર જકાતનગર રોડ ઉપર આવેલા વીરતા સર્કલ પાસે શહેરના પ્રથમ નાગરિક મેયર રાજેન્દ્રભાઈ દેસાઈએ, જાણીતા વક્તા ડોક્ટર હરિન્દ્રભાઈ શ્રીવાસ્તવ, શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી સહિતના આગેવાનોએ વીર સાવરકરજીને પુષ્પાંજલિ અર્પી હતી. विलक्षण विडंबना होगी कि जो लोग आज फूल मालाएं पहन रहे हैं, जिन पर पुष्प अर्पित हो रहे हैं, ये वो लोग हैं जो पूरे जीवन कांटों पे सोए हैं, कांटों पे जिए हैं, कांटों पे चले हैं, कांटों पे पले हैं, नंगी पीठ पर कोड़े खाए हैं, कोल्हू के बैल में जूते हैं. 30-30 pounds तेल नहीं निकलता था रोज़, 20-22 निकलता था. जो विशेष मात्रा थी वो नंगी पीठ पर कोड़े मार के पूरी की जाती थी. अल्दबान में जहाँ रात को 7x7 की कोठरी में जीना पड़ता था 50 वर्ष के लिए, और तब भी हंस मुस्कान थी कि 50 वर्ष के लिए भेज रहे हो, इसका मतलब अंग्रेज लोग तुम वैदिक धर्म को मानते हो, तुम पुनर्जन्म को मानते हो, दो आजीवन कारावास कैसे दे दोगे. ये वो लोग थे जिन पर जितनी मुसीबत आई थी उतने पत्थर लोहे के हो जाते थे. यही विडंबना है कि हम पुष्प चढ़ा रहे हैं उन लोगों पर जिन्होंने कांटों का ताज पहना है. पुलिस भाई, सबको आज के दिवस की बधाई. बहुत महान दिन है. एक वो भी समय आएगा जब हर चौराहे पर ये मूर्तियाँ लगेंगी. बहुत और विवेकानंद के शब्दों में कहूँ तो हर चौराहे पर सोने की मूर्तियाँ लगेंगी चाफेकर बंधुओं की. यह कब कहा था उन्होंने इसका शब्द? 28 મે 1883 જેમનો જન્મ થયો તેવા વિનાયક દામોદર સાવરકરજીને આજે જન્મદિન પ્રસંગે વીર સુભાષબાબુ અને વીર સાવરકરજીનું જેનું મિલન છે અહીંયા આ રોડ ઉપર, 1940માં આ બે મહાનુભાવનું મિલન થયું હતું, પ્રતિકરૂપે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આજે આ સ્મારક પર વીર સાવરકરજીને પુષ્પાંજલિ જન્મદિવસથી આપવા માટે એકત્ર થયા છે. આવનારા દિવસોમાં પણ વીર સાવરકરજીનો પ્રચાર પ્રસાર વધે
अने समग्र नवी पेढ़ी ने एनु जीवन केवी रीतनुं हतुं काटावाळुं जे वात करी एनु ज्ञान मळे एना माटे अमे प्रयत्नशील छे। धन्यवाद। भारत माता की जय। बीजुं एक महत्वनुं बाबत ए छे के आ स्मारक बनावता पहेला ज्यारे कोंग्रेसनी सरकारमां मिनिस्टर मणिशंकर अय्यर एणे आंदोबाननी अंदर जे तकती लागी हती वीर सावरकरजीना नामनी એ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, એનું લખાણ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે એ જ લખાણ અને એ જ વાક્ય અહીં સ્મારકમાં આપણે મૂક્યા છે। આનો મેસેજ એ આપવા માંગીએ છીએ કે એક આંદોબાનમાં જો તમે આ તકતી હટાવશો તો આખા હિન્દુસ્તાનમાં આવી નવી નવી તકતીઓ લાગશે, તો કેટલી તકતી તમે હટાવી શકશો એ મણિશંકર અય્યરને અમે જણાવવા માંગીએ છીએ। યો કા દિન હૈ કાયરો કી બાત મત કીજીએ। આજના સ્વાતંત્ર્યવીર એવા વીર સાવરકરની જન્મજયંતિ સુરત મહાનગરની અંદર ડૉક્ટર હરેન્દ્ર શ્રીવાસ્તવ આપણને મળ્યા છે, એ સુરત માટે આજે ગૌરવનો દિવસ છે કે આજે યુવાનોને જે દેશ પ્રેમ જે ઓછો છે તો આવા પ્રતિકરૂપ વીર સાવરકરને આપણે યાદ કરી અને દેશદાજ વધારવા માટે આ યુવાનોને આ વખતે આહવાન કરવામાં આવે છે। मैंने कहा ये कार्यक्रम जो आज आपके सूरत में हो रहा है, इस खूबसूरत शहर में हो रहा है, ये पूरे विश्व में आज 500 से भी अधिक जगह पर हो रहा है। केवल 200-250 तो अकेले महाराष्ट्र में होगा, गांव-गांव में, शहर-शहर में। और वो दिन भी आने वाला है, मैंने कहा था ना, जहां पूरा विश्व पहचानेगा। 200 भविष्यवाणियाँ सावरकर ने की थी, उसमें से 150 से अधिक भविष्यवाणियाँ सत्य हो चुकी हैं, प्रमाणित हो चुकी है। આજના સામાજિક અને રાજનૈતિકના સંદર્ભમાં વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનની આવશ્યકતા અને ઉપયોગિતાના વિષય ઉપર વ્યાખ્યાન આપવા સુરત પધારેલા દિલ્હી વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ ડોક્ટર હરીન્દ્રભાઈ શ્રીવાસ્તવ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને દેશ દાજ રાષ્ટ્રપ્રેમ અને પ્રમુખ રાષ્ટ્રભક્તો સાથે આડકતરી રીતે નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારતનું ભાગ્ય ગુજરાત રાજ્ય સંભાળશે। વીર સાવરકરની સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટેનું જે કાર્ય કર્યું છે તેનો અમને આનંદ છે અને સાથોસાથ આજે જ્યારે વીર સાવરકરજીની જન્મતિથિ છે તે દિવસે એમની સાથે સંકળાયેલા એવા જે મહાપુરુષ છે તેમના વિચારો આપણે સાંભળીશું। ધન્યવાદ। मैं आप ही की बिरादरी का हूँ, उसी कबीले का हूँ, उसी ट्राइब का हूँ। मूलतः दिल्ली यूनिवर्सिटी में 40 वर्ष तक रहा अंग्रेज़ी विभाग में, लेकिन पूरे जीवन शेक्सपियर या कीट्स या शैले या वर्सवर्थ या ब्राउनिंग या डिकिन्स या स्कॉट पर एक शब्द नहीं लिखा, जो मेरा विषय था, जो मेरा विभाग था। इतना सा था 5 वर्ष का, जिस पाठशाला में जाता था, उत्तर प्रदेश में एक नगर है बदायूं, शकील बदायूनी के नाम से, अब तक इतिहासकार दार्शनिक उस छोटे से नगर से निकले हैं। मुझे नहीं मालूम इसे भाग्य कहूँ, सौभाग्य कहूँ, समय की विडंबना कहूँ या दुर्भाग्य कहूँ। पूरे एक वर्ष का नहीं था, I was not full 1 year when I lost my mother। ठीक है, किसकी है, विधाता है, विधि है, उसके अपने नियम है। 9 महीने का था, 20 अगस्त को जन्म हुआ था। 75 वर्ष मैंने अमृत महोत्सव मनाया अपना, नगर के लोगों ने, कुछ संस्थाओं ने मिलकर मनाया, जो बहुत बड़ी बात होती है। 75 वर्ष, केवल 7% लोग 75 वर्ष तक पहुँचते हैं। हमारे यहाँ उसको अमृत स्नान, अमृत महोत्सव, और एक समय में 75% मार्क्स आते थे तो आपको डिस्टिंक्शन लिख के आता था, डिस्टिंक्शन इन मैथमेटिक्स और हिस्ट्री, बड़ा चमत्कारिक बात होती, श्रेय की, गर्व की बात होती थी। जब थोड़ा बड़ा हुआ और विद्यालय जाने लगा, चटशाला पाठशाला जाने लगा,
तो वो आसपास के सारे सहपाठी जो थे जिनको घर से लेने के लिए उनकी माँ दादी नानी घर की कोई मेट कोई गवर्नेस आती थी और स्वयं को इतनी खींच होती थी अंदर ही अंदर ऐसा रोष ऐसा आक्रोश और इतनी निराशा कि मुझे कोई लेने नहीं आता। एक वकील की फैमिली से था, झुंझलाहट भी बहुत आती थी और इतनी आत्मभर्त्सना से उत्प्रोत होता था। ओलपाड़ना देलाड़ पाटिया पासे सोमवारनी मोड़ी सांजे काम पतावी बाइक ऊपर परत फरता ओलपाड़ना करसिनपरा विस्तारना अक्षय मैसूरिया ने त्रण अजाण्या एसमोए मार मारी चाकूनी अणीए सोनानी चेन अने रोकड़ मळी 40,000 नी मत्तानी लूट करी नासी छूट्या हता। आ बनाव अंगे वधु तपास ओलपाड़ पोलीस करी रही छे। जी तमारुं नाम? अक्षय भाई। हां बोलो। ગાડી તો બે જણ આવીને મને પૂછવા લાગ્યા કે આપી મેં ના પાડવાનું ગુસ્સો ભાઈ લાગ્યો તો ગુસ્સો ભાઈ મને મારવા લાગ્યા લાકડીને દીધું પછી પકડીને મને પાકીને સેવા હતું સાડીને લઈ ગયો એમની પાછળ દોડ્યો તો જે મેં પાસે ચપ્પુ હતું તો મેં શર્ટ પકડી ગયા અને ખેંચ્યો તે ગાડીઓ બે ગયા કલર ગાડી સ્લીપ આવી બરાબર ઉઠાવીને લોકો ભાગતા હતા મેં એનો શર્ટ પકડો એ પછી મને ચપ્પુ મારી ગયું માથે એની શર્ટ છૂટી એ લોકો કઈ ભાષા બોલતા હતા એ આપણે મરાઠી બોલતા મરાઠી બોલતા તમારો કોઈ ગાડી જાવી લઈ ગયા હતા કે મેં પછી વડાને કોઈ જોયું તો ગોળી લીધું મેં ગાડી ખેંચીને પેટ્રોલ પર લઈ ગયો અને દાદી બીજાની ચાવી લઈને ચાલુ કરીને હું પછી હોસ્પિટલ આવ્યો અને તમારી કોઈ જોડે એ નથી ને અંગત દુશ્મની કોઈ દુશ્મની એવું કોઈ નહીં તો સાહેબ મારે ઘડી ઘડી આવવાનું નથી આપણે જે પેલા કામ હોય તો મને બોલાવજો અને આવું છું। નવસારી નગરપાલિકામાં કચરાના નિકાલ બાબતે થયેલા વિવાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ખુલ્લામાં કચરો ઠાલવવા બાબતે નવસારી નગરપાલિકાને નોટિસ ફટકારતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। નવસારી નગરપાલિકામાં 6 મહિના પહેલા કચરો વેચી ખાઈ જવાના મુદ્દે હોબાળો મચ્યો હતો જેમાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા અને હવે કચરો ખાલી કરવા બાબતે વહીવટીતંત્ર અને શાસક પક્ષ વચ્ચે વિવાદો સપાટી પર આવી ગયા છે। નવસારી નગરપાલિકાની હદમાંથી દરરોજ 20 ટનથી વધુ કચરો નીકળે છે જે ક્યાં ખાલી કરવો તે મુદ્દે વારંવાર ચર્ચાઓ જાગી છે। 2003 પાલિકાને કલેક્ટરના દફતર તરફથી જમીન કચરો ખાલી કરવા માટે બ્લોક નંબર 699ની જમીન આપવામાં આવી હતી પરંતુ નજીકમાં રહેણાંક વિસ્તાર વધી જતાં કચરો ઠાલવવાનું બંધ કરવાની ફરજ પડી હતી અને શહેરના બંદર રોડ વિસ્તારમાં કચરો ખાલી કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહથી પાલિકાના શાસક પક્ષે જૂની જગ્યાએ કચરો ઠાલવવાનું ચાલુ કરતા સ્થાનિક રહીશોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। એક તરફ નગરપાલિકા પાસે કચરો રિસાયકલ કરવાનો કોઈ પ્રોજેક્ટ નથી જ્યારે પર્યાવરણ પ્રદૂષિત નિયંત્રણ બોર્ડ નગરપાલિકાને ખુલ્લેઆમ કચરો ખાલી કરવા માટે નોટિસ પણ ફટકારી રહ્યા છે। નગરપાલિકાએ કચરો ખાલી કરવા માટે પર્યાવરણના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરી રહી છે જેના કારણે જીપીસીબીએ લાલ આંખો કરી છે। બીજી તરફ રહેણાંક વિસ્તારમાં કચરો ખાલી કરાતા સ્થાનિકોએ કચરાની રિક્ષાઓ રોકી હલ્લો મચાવ્યો હતો। એક તરફ પાલિકાએ પર્યાવરણ પ્રદૂષણ નિવારણ બોર્ડ પાસે પરવાનગી લીધી હોવાનું વહીવટીતંત્ર વાતો કરી રહ્યું છે જ્યારે જીપીસીબીના અધિકારી પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે નોટિસ ફટકારી હોવાની વાતો કરી રહ્યા છે। બંને વચ્ચે પરવાનગી મુદ્દે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં જેટલી પણ આવેલી હોય છે એ દરેકે દરેક નગરપાલિકાને મ્યુનિસિપાલિટી સોલિડેટનો રૂલ્સ જે આવ્યો છે 2000 સાલમાં એ રૂલ્સનું પાલન કરવાનું હોય છે। નગરપાલિકામાં જે ઘન કચરો ઉત્પન્ન થાય છે ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે એના ચોક્કસ
ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે અને ક્રાઇટેરિયા મુજબ કઈ જગ્યાએ કચરોનો નિકાલ કરવો, કેવી રીતે નિકાલ કરવો એ બધી જ સમજણમાં આપવામાં આવી છે. અને નવસારી નગરપાલિકાને જે એનો ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે અને ઘરેથી દરેક ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે, તો એનો નિકાલ અને વ્યવસ્થિત એને કેવી રીતે નિકાલ કરી અને એનો ઉપયોગ કરવો એ માટેની એની કોઈ વ્યવસ્થા હોય નહીં, એ કારણસર એને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણમાં નવસારી તરફથી સોકોસ નોટિસ આપવામાં આવી છે. કારણ કે જે કચરો જ્યાં પણ નાખવામાં આવે છે તો આજુબાજુના વિસ્તારને એની કેવી અસરો પડે છે, તો એ અસરો ખરાબ અસરો જો પડતી હોય તો એ પણ જોવામાં આવે છે. અને પાણીના સ્ત્રોત જે છે, ભૂગર્ભ જળ છે, એને નુકસાન નહીં થાય એની પણ સાવચેતી રાખવાની હોય છે. તેમજ એ કચરાને પ્રાણીઓ કે માણસો જે કોઈને પણ એ સંસર્ગમાં આવે તો નુકસાન કરી શકે છે, તો એને માટે વ્યવસ્થિત ઓર્ડન કરવાની હોય છે. આ બધા રૂલ્સ નવસારી નગરપાલિકા દ્વારા પાલન કરવામાં આવેલા ના હોય એ કારણસર એને શોકોસ કારણસર નોટિસ આપવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસક પક્ષ કચરાના મુદ્દે સામસામે આવી રહ્યા છે ત્યારે જાહેર હિતમાં કચરાનો નિકાલ માનવ વસ્તીથી 5 કિલોમીટર દૂરના અંતે ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે, જે ગાઈડલાઇનનો ભંગ થઈ રહ્યો છે ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે કાયદા મુદ્દે રાજરમત રમતા પાલિકાના શાસકો એ સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય તરફ પણ એક નજર કરવી જરૂરી છે. સોનગઢના ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં બહારની કંપનીઓ દ્વારા માછીમારી કરાતા ડેમની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. ઉકાઈ ડેમના જમીન ગુમાવનાર આદિવાસીઓની સહકારી મંડળીઓને બાકાત રાખી ગુજરાત બહારની ખાનગી પેઢીઓને માછીમારી અને ઝીંગા ઉછેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે ડેમના કેચમેન્ટની બહારના ભેદી માણસો પણ માછીમારી કરતા હોવાથી ડેમની સુરક્ષા સામે ખતરો ઉભો થયો હોવાનો આક્ષેપ આદિવાસી આગેવાનો કરી રહ્યા છે. अभी ये लोग नए नए आ गए यहाँ पर. नए लोग कौन? ये बॉम्बे से आए हैं, कोई दिल्ली से आए हैं, कोई बिहार यूपी बिहार से आए हैं, और ये लोग आकर इधर सब डैम पर कब्जा कर लिया है. सब बोट लिया है ये लोग ने, गाड़ियाँ है 10 से 15 गाड़ी है ये लोग की. कोई गरीब इंसान को धंधा नहीं करने देते हैं लोग. ये लोग ने 2 नंबर में झिंगा डाल दिया है और स्थानिक लोगों के यहाँ पर है ना ये लोग. नहीं, सरकार की ओर से कोई अथॉरिटी नहीं मिला है झिंगा डालने की, मच्छी निकालने की, ऐसा ना? कोई अथॉरिटी नहीं, कोई नहीं. यानी 2 नंबर में निकाल रहे हैं? 2 नंबर में डाल दिया है और निकाल रहा है और बेच रहे हैं, करोड़ों रुपए कमा रहे हैं लोग. और जो स्थानिक लोग हैं ऐसे, वो लोग भूखे मर रहे हैं. तो स्थानिक लोगों को धंधा नहीं मिल पा रहा है? ऐसे कोई धंधा नहीं मिल पा रहा है. नहीं कि मंडली है या क्यों, वो मंडलियों को भी कोई फायदा नहीं है. कौन सी मंडली है? बोरदा मंडली है. अच्छा. ये सागबारा मंडली है, कोई भी दूसरी 2-4 मंडली है इधर, 10-12 मंडली है. ये लोग को सीधा कोई, ये लोग को फायदा नहीं हो रहा है. और ये लोग का तो खुद ये लोग का ही फायदा हो रहा है, दूसरा क्या. तो फिर ये कैसा चला रहे, 2 नंबर में चला रहे ना, इसका कोई यानी सरकार ने इन लोगों को सत्ता दिया नहीं है निकालने के लिए? नहीं दिया ना, सत्ता देता तो मंडली के थ्रू सत्ता देता ना, मंडली तो इसमें इन्वॉल्व है ही नहीं. तो ये स्थानिक लोग निकालने आते हैं तो ये लोग क्या, इनका क्या कहना है? स्थानिक लोग जो आते हैं लोग के, ये लोग को तकलीफ देते हैं लोग के, भाई तुम लोग मत डालो, हमारा झींगा मर जाता है इसके अंदर. तो ये लोग के झींगे के लिए तो फिर दूसरे लोग मर रहे हैं ना, स्थानिक लोग. अच्छा, यानी स्थानिक लोगों को धंधा नहीं मिल पा रहा है, धंधे के वजह से ये लोग को तकलीफ हो रही है. तकलीफ हो रही है. કોન્ટ્રાક્ટ બેઝ પર નથી, 10 વર્ષ માં એ લોકો ને મચ્છી ઉછેર માટે એ લોકો પર ટક્કરવા મંડળી એ લેખિત આપેલું છે. કેમ કે જે ટક્કરવા મંડળી છે એ ટક્કરવા મંડળી સંઘના નામે છે, 13 મંડળીના મેન એને સંઘ બનાવવામાં આવ્યું છે. અને એ સંઘના હિસાબે આ બોરદા મંડળીમાં એ લોકોએ ડેરો નાખેલો છે, કેમ કે અહીંયા રહેવાનું મકાન બનાવ્યું, એ લોકોનું પરવાનગી વગર બનાવેલું છે મકાન બી. અને કોઈ ગામના આગેવાનને કે કોઈને બી પૂછવામાં આવ્યું નથી. અને એ લોકો ત્યાં ખાલી દિવસના 2-3 જણા દેખાય છે, રાતના વધારે ગાડીઓ નામ તેમ આવીને જાય છે. હવે એની કંઈ બી તપાસ થાય તો ખૂબ જ સારું. અને ઝીંગા બાબતે જે આ લોકો ઝીંગા ઉછેરનું જે ઝીંગા કાઢે છે તાપી નદીમાંથી, તો એના માટે તમારે શું કહેવું છે? મારે એમ કહેવાનું કે એ લોકો ઝીંગા કાઢે છે તો ઝીંગા કાઢે છે, તમારી મંડળીને બી 2 રૂપિયા આવક કે 3 રૂપિયા આવક જોઈએ, કેમ કે લોકોને રોજીરોટી નથી મળતી, ઉપરાંત એ મંડળીને કંઈ આવક નથી. તો મંડળી છૂટી હોવા છતાં બી મંડળીને કંઈક ટેન્ડર કરીને મંડળીને સ્થાનિક લોકોને રોજી રોટી મળે.
भरूच जिला पोलीसे समाजनी अंदर लोभामणी अने ललचामणी वातोमां प्रजाने रूपिया अने सोनू डबल करी आपवानी लालच आपी ठगाई करनार पांच ठगबाजोने झड़पी पड्या हता। दादरा नगर हवेली ना सेलवास नजीक ना आमली खाते आवेला सुप्रसिद्ध तिरुपति बालाजी मंदिर ना त्रिदिवसीय धार्मिक कार्यक्रम नो प्रारंभ कराया तो संघ प्रदेश ना प्रजा ना आस्था प्रतीक समा बालाजी मंदिर नो सातमो पटोत्सव नो कार्यक्रम चेन्नई ना शिवकमा शिरोमणि बालाजी शिवाचार्य ना सानिध्य में योजायो हतो। बालाजी मंदिर तिरुपति सिलवासा में जो बना है 2003 में बनी थी, शुरू किया था 2003 में और इसका जो आधा काम खत्म करके हम लोगों ने स्थापित किया था 2006 में, पहला प्रतिष्ठा किया था सारे भगवान का। ये पहला मंदिर है जो कि अहमदाबाद से बॉम्बे तक का जो ऐसा है कि बालाजी, एक तो तिरुपति का जो बालाजी है ओरिजिन वहीं से हम लोग इसकी मूर्ति भी लेकर आए थे और यहाँ पर स्थापित किया गया था। और ये भी देखने की बात है कि अहमदाबाद से लेकर बॉम्बे तक का ये पहला ऐसा मंदिर है जिसमें शिव परिवार और बालाजी का परिवार एक ही साथ एक ही जगह पे सारे आपको दर्शन के लिए मिलते हैं। और इसका जब 2006 में प्रतिष्ठा हुआ था तो ये महागोपुरम जिसको हम मुख्य द्वार कहते हैं वो तब तक बन नहीं पा रहा था, तो इसीलिए इसको जो है बनते बनते अभी लगभग 10 साल, 2003 में शुरू किया तो 10 साल के बाद जो है 2013 में इसको हम लोगों ने ख़त्म किया है। तो इसका जो है महाअभिषेक का 3 दिन का प्रोग्राम ये चालू है और इसकी जो मुख्य द्वार में जो मुख्य चीज़ जो होता है उसके अंदर पूरी शक्ति समर्पित होता है और उसके अंदर से जब लोग दर्शन करने के लिए आते हैं तो उनको अपना एक वाइब्रेशन अलग से मिलती है और वो वाइब्रेशन जो है बहुत पॉजिटिव और एक अच्छी सोच और अच्छी चीज़ें लेकर आता है और उनको आशीर्वाद भी भगवान से उसी हिसाब से मिलता है कि वो धन प्राप्ति हो, उनकी सुखी हो, उनको जो है जीवन में उनके अपने जीवन जो है अच्छे से गुजरे, तो ये उसका मतलब होता है महागोपुरम का। और इसका जो है महाअभिषेक जो होगा और पूरी वैदिक ज्ञान से उसका जो है 29 तारीख को जो 50 लोग हमारी चेन्नई से आए हुए हैं और चेन्नई और बॉम्बे से जो पंडित लोग आए हुए हैं वो लोग उसका महाकुंभाभिषेक करेंगे 29 को और 29 को ये द्वार लोगों के लिए पब्लिक के लिए खुलेगा ही। और वापी सेलवास रोड पर नंदुरबार ना रहीश ने रिक्शा चालक ने तेना सागरितो द्वारा मार मारी रुपया $600 लूटी लेवानी घटना वापी पुलिस मथक में नोंधाई हती। आरोपीओ सुधी पहोंचवामां पुलिस ने सफलता न मळवा प्रवासीओ भयभीत बनी रिक्शा में मुसाफरी करी रह्या छे। गत शनिवार रोज सेलवास खाते रहती बहन ने मळवा आवेला नंदुरबार ना अविनाश पाटिल ने सेलवास रोड पर रिक्शा चालक ने तेना 3 सागरितोए मार मारी $600 लूटी लीधानी फरियाद वापी टाउन पुलिस मथक में नोंधाई छे।
मैं सिंगापुर से मर्चेंट नेवी में काम करता हूँ। सिंगापुर से मेरा साइन अप हुआ था, मैं यहाँ जीजू के पास आ रहा था, मेरे जो यहाँ सिलवासा में रहते हैं। मैंने वापिस जीआईडीसी मेरे साथ वापिस से मैंने रिक्शा पकड़ी, जिसके अंदर दो आदमी ऑलरेडी बैठे हुए थे, वो मुझे पैसेंजर ही लगे, लेकिन वो भी रिक्शा वाले के साथ मिले हुए थे। वो तीनों मिलकर मुझे गुरुद्वारा के पास वाला जो लेक व्यू है वहाँ लेके आए। वहाँ पर उन्होंने मुझसे कहा कि तुम्हारे पैसे वगैरह निकालो, उन्होंने मुझे मारा वगैरह, और पैसे वगैरह मेरे 600 USD थे, 400 रुपये से वो भी ले लिए। उसके बाद भी उन्होंने मुझे बहुत मारा, और मेरी जो बैग थी काली कलर की वो भी वो लेके तीनों के तीनों भाग गए। और बाद में उसी टाइम मैंने पुलिस स्टेशन में जाके उसके 15-20 मिनट बाद में पुलिस स्टेशन में जाके कंप्लेंट करना शुरू कर दिया वहाँ से। जिस तरह मेरे साले को लुटा गया सर, उस तरह उसके 60,000 रुपये उसके लुट ले गए, लेकिन उसका नशे बचा कि उसके डॉक्यूमेंट बच गए, उसका कैरियर अभी शुरू हो रहा सर, वो बच गया है उसका। लेकिन इस तरह अगर रिक्शा वाले आम आदमी को लूट रहे तो बाकी क्या सर, कोई भी सड़क छाप भी उसको लूट सकता है। तो पुलिस से यही दरख्वास्त है कि वापी सेलवास और दादरा नगर हवेली पुलिस से यही दरख्वास्त है कि वो अपनी पेट्रोलिंग और बढ़ा दे, जब बल्कि आम आदमी की सुरक्षा और हो सके। भरियादी पासे जे $600 के जे एक की कीमत 54 रुपया था, जे 32,000 पर रुपया मतलब एना डॉलर ना पैसा की किमत जे थाय छे ते डॉलर तथा एमनी पासे जे रोकड़ा पैसा था ते एमनी पासे ते लई लेवामां आवेल छे अने एने दाग तंबियावे तैयारी उतार देवामां आवेल छे। त्यारबाद फरियादी અત્રેના પોસ્ટે આવતા પોસ્ટે એને ફરિયાદ આપી છે, આરોપી વિરુદ્ધ 3 અજાણ્યા આરોપી વિરુદ્ધમાં એને ફરિયાદ આપી છે, અને આ કામે ફરિયાદ નોંધી તપાસ ચાલુ છે, આરોપી પકડવા પણ તજવીજ ચાલુ છે। દમણ નગરપાલિકાના પ્રમુખ મુકેશ પટેલ અને તેમના ટીમ દ્વારા દમણમાં પ્રજાની સુવિધા માટે તૈયાર કરાયેલા સ્મશાન ભૂમિ રોડ મોડર્ન સ્કૂલ સહિતના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું। કમિટી છે એના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ છે, ઉપાધ્યક્ષ સંગીતાબેન પટેલ છે, અને સાથી કાઉન્સિલરો મિત્રોને, તમામ મ્યુનિસિપાલિટીના સ્ટાફને, ચીફ ઓફિસર શ્રી BS ઠાકોરજીને, મ્યુનિસિપલ એન્જિનિયર આપણા રાણાજીને, અને તમામ ઉપસ્થિત લોકોને હું આજે આ મોડેલ સ્કૂલનું જે આજે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું એ તબક્કે સર્વને શુભકામના પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ખરેખર આ એક સ્વપ્ન હતું કે મ્યુનિસિપાલિટીમાં એક મોડેલ સ્કૂલનું નિર્માણ થાય, અને 2010માં જ્યારે એને ટેન્ડર પ્રોસેસ કરી હતી ત્યારે પણ ખૂબ બધા આમાં વચ્ચે આપણે કહીએ કે ઘણા બધા વિઘ્નો આવ્યા હતા, પરંતુ આ સ્કૂલની વાત હતી, એજ્યુકેશનની વાત હતી, અને આપણે હંમેશા આપણી બોડીએ અને આપણે પોતે આમ વિચાર્યું છે કે આપણે દમણ અને દીવમાં એજ્યુકેશનનું સ્તર ઉપર જાય, અને નગરપાલિકા ક્ષેત્રમાં પહેલું એવું મોડેલ સ્કૂલનું નિર્માણ થયું છે। મને બિલકુલ વિશ્વાસ છે કે ખરેખર આ સ્કૂલનું નિર્માણ એટલું સરસ સારી રીતે કરવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરે પણ ખૂબ એમાં ધ્યાન આપ્યું છે, અને આજે જ્યારે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ત્યારે હું એક વાતની બીજી પણ સ્પષ્ટતા કરવા માગું છું કે એજ્યુકેશનનો જે સબ્જેક્ટ છે પૂરા દમણ અને દીવમાં એ પ્રાથમિક જે શાળાઓ છે એ જિલ્લા પંચાયતના હસ્તકે છે, પરંતુ દમણ અને દીવના પ્રશાસક શ્રી BS ભલ્લાજીને અમે એક નિવેદન કર્યું હતું કે નગરપાલિકામાં આવતી તમામ સ્કૂલને નગરપાલિકામાં સોંપી દેવી જોઈએ। એમને અમારી વાતને માન્યતા આપતા ઓલરેડી પ્રિલિમિનરી સ્ટેજ પર એમને બધી કાર્યવાહી પૂરી કરી દીધી છે, લગભગ 10-15 દિવસની અંદર એજ્યુકેશનનું સબ્જેક્ટ પણ મ્યુનિસિપાલિટી દમણને અને મ્યુનિસિપાલિટી દીવને ટ્રાન્સફર કરી દેવામાં આવશે, અને જ્યારે સબ્જેક્ટનું ટ્રાન્સફર થશે ત્યારે ફરીથી સબ્જેક્ટ ટ્રાન્સફરના મુદ્દા પર આ એક મોડેલ સ્કૂલનું ઉદ્ઘાટન પ્રશાસક BS ભલ્લાજી અને સાથે સાથે આપણે કોઈ મંત્રીને પણ સાથે બોલાવશું, કારણ કે પ્રથમ વખત નગરપાલિકામાં એવું થવા જઈ રહ્યું છે કે પ્રાથમિક શાળાઓ નગરપાલિકાને આપી દેવામાં આવી રહી છે। તો આ એક સારામાં સારું નિર્માણ છે, અને હું સમજુ છું કે દમણમાં એવી આપણને કન્સ્ટ્રક્ટિવ આઈડિયા જોઈએ, આવા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈએ, જેનાથી આપણો વિકાસ આપણે કહીએ કે નહીં આ પ્રકારનો આપણા અહીંયા વિકાસ છે પૂરા દમણ અને દીવના ક્ષેત્રમાં। મને નથી લાગતું કે આટલી સરસ કોઈ સરકારી શાળા હોઈ શકે, આપણી જે આ મોડલ છે એ મોડલને તમામે તમામ જગ્યા પર એક મોડલ તરીકે જ એનો ઉપયોગ કરવામાં આવે, જિલ્લા પંચાયતમાં આવતી સ્કૂલોમાં પણ અથવા તો સરકારી સ્કૂલોમાં પણ આ આ સ્કૂલનું મોડલને અપનાવી લેવામાં આવે અને આ જ ટાઈપની બધી સ્કૂલો બને। આમાં આપણે તમે જુઓ કે સારામાં સારી ફેસિલિટી મ્યુનિસિપાલિટીમાં આપેલી છે, જેમાં લિફ્ટની પ્રોવિઝન છે, ગર્લ્સ અને બોયઝના માટે સેપરેટ ટોયલેટની ફેસિલિટી છે, લાઇબ્રેરી છે, સ્ટાફ। દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવેલા ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન સંઘ પ્રદેશના પ્રશાસક ભૂપેન્દ્રસિંહ ભલ્લાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ લાલુ પટેલ તથા પૂર્વ સાંસદ ડાયાભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
નીચે નીકળી જાય તો મશીન તોડવાનું હશે પટ્ટી તોડવાનો जो डायलिसिस यूनिट का उद्घाटन किया है ये एक दमन के लिए बहुत अच्छी उपलब्धि है। इसकी बहुत कमी थी हमें, जैसा डॉक्टर साहब ने बताया कि करीबन हमारे 25 पेशेंट हैं दमन में जो रेगुलरली वापिस जाते थे डायलिसिस करवाने के लिए, वापिस जाना पड़ता था या कहीं और जाना पड़ता था। तो अब ये अच्छी उपलब्धि है और इससे हमारे जो पेशेंट्स हैं दमन के नागरिक हैं उनको कहीं और जाना नहीं पड़ता। तो इस पर करीबन हमारी जो लागत आई है सब मिलाकर, चाहे मशीन है या RO प्लांट है और जो इसमें जो चीज़ें लगी हैं, करीबन 45 लाख की आई है। और मैं समझता हूँ कि ये बहुत अच्छी शुरुआत है। जो हमारी जो चीज़ें बची हुई हैं हॉस्पिटल में, हमारे हॉस्पिटल को बिल्कुल टॉप क्लास बनाने के लिए, उसमें ये बहुत ही इंपॉर्टेंट इंग्रेडिएंट था जो अभी मिसिंग था, वो हमने आज पूरा। सर, एक कमी है हॉस्पिटल के अंदर डॉक्टरों की, डॉक्टर कोई सर्जन अधिकारी कोई? देखिए, ऐसा है कि दमन और दीव और दादा नागरिक जो दोनों प्रदेशों में हमारे पास कुछ डॉक्टरों की कमी है, लेकिन उसमें कारण ये है कि कुछ पोस्ट हैं कुछ भरी नहीं गई हैं, कुछ कई बार हम स्पेशलिस्ट डॉक्टर अपॉइंट करते हैं NRHM में तो वो चले जाते हैं थोड़े दिन के लिए, या तो आते नहीं हैं, ज्वाइन करते हैं फिर चले जाते हैं। तो इसका हम कोई एक तरीका ढूंढ रहे हैं इसको सॉल्व करने का परमानेंटली। सर, हमारे यहाँ पे कई डॉक्टरों को MPA मिलता है फिर भी बाहर वो प्रैक्टिस करता है? बाहर प्रैक्टिसिंग वाले को तो अलाउड नहीं है। अब अगर कोई करता है तो हमें फिर उस पर उसकी जवाबदारी लेनी पड़ेगी। ज़्यादातर डॉक्टर बाहर प्रैक्टिस करते हैं? नहीं, ज़्यादातर पढ़ते हैं। अगर मुझे पता चलेगा कौन करते हैं तो हम ज़रूर उस पर कार्रवाई करें। सर, बीच में एक हादसा हुआ, एक बच्चे के ऊपर टीके की वजह से वो मर चुका है, उसके बारे में क्या दमन प्रशासन उसको क्या सपोर्ट करेगी बच्चे? हमने जो उस पर जो हमने कार्रवाई की है, हमने उसको चेक किया है, उसमें अनफॉर्चुनेट है वो कि टीकाकरण हुआ उसके एक दिन के बाद उनकी, एक्चुअली उसकी उस दिन रात उसकी तबीयत थोड़ी ख़राब हुई और वो बिना हॉस्पिटल लाए हुए, उन्होंने हॉस्पिटल पर लाए नहीं और उसकी देर रात को उसकी मौत हो गई। इसका हमने कार्रवाई की, हमने उसकी छानबीन की, लेकिन क्योंकि उनके जो माता पिता थे उनको बच्चे को दफना दिया था और वो उसको पहले ही हमारे पहुंचने से पहले दफना दिया था, हम उसको उसकी ऑटोप्सी नहीं करा था। अगर ऑटोप्सी हो जाती तो हम बता सकते थे कि भाई ये टीकाकरण से है या किसी और वजह से, क्योंकि उसी दौरान हमने कई जो सेम टीका है वो कई बच्चों को लगा था। इनफैक्ट दादरा नगर हवेली में और दमन दीव में करीबन 10-15 हज़ार हमने वो जो टीकाकरण सेम टीका लग चुका है और कभी भी ज़्यादा कोई मुश्किल नहीं आई, इसलिए हमें मालूम नहीं कि क्यों किस वजह से। सर, तीन बच्चों पे इफेक्ट पड़ा है उसका, तो उसके बारे में क्या करना? नहीं, उसके हमने क्या किया, हमने बच्चों को जो हमें उस दिन जो हमें पता चला कि ये प्रॉब्लम है, हमने बच्चे जो भी हमें पता चला कि उस दिन जो टीका लगा था हमने उन सभी को हमने हॉस्पिटल शिफ्ट किया, उनकी देखभाल की, देखा उनको कई उनकी मॉनिटरिंग की और हमने पाया कि बाकी जो बच्चे उनमें कोई प्रॉब्लम नहीं थी, थोड़ा सा हुआ लेकिन ठीक हो गया, कोई उसमें से कोई मुश्किल नहीं हुई, उधर भी चले गए। सर, ये जो चिकित्सक चले जाते हैं इसकी बड़ी वजह क्या है? चिकित्सक जो चले जाते हैं, देखिए उसकी बड़ी वजह यह है कि अभी भी हम दमन बॉम्बे से या दिल्ली से, या जब डॉक्टर MBBS करते हैं MD करते हैं वो चाहते हैं कि हमें बेस्ट नौकरी मिले, अच्छी जगह पर मिले जहाँ बहुत अच्छी कनेक्टिविटी रहे। तो अभी भी हम जो भी गई हैं तो रहन सहन में अगर आप देखेंगे हमारा बड़ा अच्छा प्रदेश, आप खुद जानते हैं कि यहाँ स्टैंडर्ड ऑफ लाइफ बहुत अच्छा है, लेकिन बाहर से जो डॉक्टर आते हैं
वो उनके लिए अभी भी ये बहुत दूर लगता है, इसलिए वो चले जाते हैं। वो अपने नई अपॉर्चुनिटीज़ देखते रहते हैं, वो कहते हैं हमें दिल्ली में मिले, बॉम्बे में मिले, अहमदाबाद में मिले, कहाँ मिले। ये जो हम इसको कैसे सुलझाया जाए, इसका एक तरीका जो हमने अपनाया है, हमने कहा है दीव में, हमने NRHM के एक हमने स्पेशल रिक्वेस्ट भेजा था, उन्होंने दीव में एक लाख की सैलरी उन्होंने अप्रूव कर दी है स्पेशलिस्ट डॉक्टर के लिए, जो बाकी जगह पर हमारी कम, क्योंकि हमें मालूम, आपको मालूम है कि दीव में और भी कम लोग जाते हैं, दमन में तो फिर भी डॉक्टर आ जाते हैं, दीव में तो और भी नहीं जाते। सर, चिकित्सकों का ये कहना है कि वो मानसिक दबाव में नौकरी करते हैं, उनको सुरक्षा प्रशासन प्रदान नहीं करता अगर कोई हादसा हो जाता है। सर, एक कान का डॉक्टर था, वो इसलिए नौकरी छोड़ के चला गया कि उनको तरह तरह की धमकियाँ देता था और स्वास्थ्य विभाग ने उसकी सुरक्षा को लेकर हाथ खींचा। अब मुझे मालूम नहीं उस किसी, मेरे आने जब से मैं आया हूँ तब से मेरा तो अपने जो अधिकारीगण हैं जितने सभी को ये मेरा मैसेज है कि अगर आप अच्छा काम करेंगे, अगर आप ठीक काम करेंगे तो हमारी पूरी प्रोटेक्शन मतलब कि हम आपका, अगर कोई आपको कोई धमकाता है या कुछ करता है तो हम आपके पीछे खड़े हैं। सर, लेकिन ऐसी मेरे सामने अभी तक कोई ऐसी घटना, बहुत से चिकित्सक आए दिन केस रेफर कर देते हैं, उनको लगता है कि मुझे यहाँ थोड़ा टेंशन है तो वापसी के लिए रेफर कर देते हैं। इसमें दो चीज़ हो सकती है, एक तो वो खुद को खुद में उनको कॉन्फिडेंस नहीं है। अब अगर ये बात है तो हमें उसमें देखना पड़ेगा कि क्यों कॉन्फिडेंस नहीं है, पढ़े लिखे हैं, एक्सपीरियंस्ड हैं, लेकिन कई जो कमियां हैं वो स्पेशलिस्ट डॉक्टर्स कि अगर कोई जनरल, अगर MBBS डॉक्टर है, मेडिकल ऑफिसर है, अगर उनको कोई चेक करना है किसी अच्छी ये बीमारी तो नहीं है, स्पेशलिस्ट डॉक्टर चाहिए, हर चीज़ के लिए स्पेशलिस्ट डॉक्टर होते हैं। हमारे यहाँ स्पेशलिस्ट डॉक्टर्स नहीं करते, अगर वो हम पूरा कर पाएंगे हमें कहीं और रेफ़र करने की जरूरत है। सर, इस तरह के कार्यक्रमों में प्रेस वालों को भी बुलाया जाता है, ये सब बिना बुलाए मेहमान ये इंश्योर करेंगे। आई थिंक हमारे जो पब्लिसिटी ऑफिसर हैं उनको हम उनको इंश्योर करेंगे कि सर यही है, उनको हमने पूछा था कि उनका मुझे पता नहीं जाना है या नहीं, मुझे कोई इस तरह का मैसेज नहीं। आई थिंक वी नीड टू करेक्ट। सर, एक और आई थिंक सर, ट्रॉमा सेंटर 2 साल पहले उसका इनोग्रेशन किया गया था, आज भी सर उसका पूरा स्टाफ नहीं, तो इसी तरह इसका डायलिसिस का भी हाल तो नहीं होगा सर? अभी इसका तो कोई ऐसा हमें कोई वो नहीं है, हमें इसकी कोई, हम इंश्योर करेंगे कि जहाँ जहाँ व्यक्ति चाहिए, कोई भी यूनिट बंद ना, देखिए अगर हम फैसिलिटी बनाते हैं तो उसकी तरीका होता है अपनाने का। अब CT स्कैन हमने लगाया, अब हमारे पास ठीक है स्पेशलिस्ट नहीं है, CT स्कैन यहाँ हो जाता है लेकिन उसको एनालाइज करने का हमारे पास कोई व्यक्ति नहीं है, तो हम उसको रेफ़र करते हैं, CT स्कैन जाता है एक हॉस्पिटल में, वहाँ से वो स्पेशलिस्ट हमने एक रखा है, उनसे हमने मंथली उस पर रखा है और वो उस पर एग्जामिन करके हमें एडवाइस दें। इसी तरीके से हमें देखिए जहाँ जहाँ हमें कमी है हमें कोई ना कोई तरीका अपनाना पड़ेगा। अब ऐसा ये नहीं है कि फैसिलिटी बने और चले, ये तो एक्सेप्टेबल नहीं। सर, उपकरण तो सारे लगाए जाते हैं लेकिन उसके ऊपर अमल नहीं किया जाता। नहीं, ऐसी बात नहीं, आप बिल्कुल जनरल स्टेटमेंट दे रहे हैं। अब अगर कोई हो सकता है कि एक दो दिन कभी बाई चांस बंद हो, लेकिन हमारा जो कोशिश रहता है, ये डायलिसिस यूनिट बना है, इसका पर्पज है चलना, इसका ये पर्पज नहीं है कि भाई बीच में रोक दे। वलसाड़ जिल्लाना पार्टी नगर ना वलसाड़ी जापानी बिस्मिल्ला कॉलोनी सामे बिन अधिकृत रीते बांधी देवायला मकानो सहित दबाणों ने वहीवटी तंत्र पुलिस बंदोबस्त साथ दूर कर जाहिर जनता माटे खुला मार्गो कर्या हता। पेपर ली आओ ने ताठी मापणी કરો ને આ લોક નું ભી તોડો। હા, એ તો બધા પાસે દબાણ નથી, દબાણ નથી, એ તમને નોટિસ આપેલી છે અગાઉ, બાયડર આપેલી, રાવણી ભાઈ તેને જવાબ ભી મોકલેલો છે, અમારે અમારે કાંગડિયા પણ મોકલેલા છે, અમે કોર્ટ વાત ના કરો, તમે અમારે કોર્ટમાં કોર્ટમાં તો તમે કોર્ટમાં ના, મને પેલા સમન્સ મોકલો ને, સમન્સ મોકલો, પહેલા કોણ મોકલે, ડિપેન્ડ ના કરો ભાઈ, સમન્સ તમે મોકલો, કેટલી વાર મગજમારી સાહેબ, લડવાની વાત નથી, મારામારી કરવાની વાત નથી। पार्डीना धीरुभाई सत्संग हॉल खाते लायंस एंड लायनेस अने लियो क्लब द्वारा समूह लग्न नु आयोजन करवामां आव्युं हतुं, जेमां प्रभुतामां पगला मांडनार 7 युगलोने उपस्थित मेहमानोए आशीर्वाद आप्या हता।
વાપીના ભાગ્યોદય સોરતા પટીના વિરાટ પેલેસમાં રહેતા મહેશ પંચાલ નામના 32 વર્ષીય યુવકે સોમવારની મધ્યરાત્રે કોઈ અગમ્ય કારણસર પોતાના અપાર્ટમેન્ટના 4th માળ પરથી નીચે પડતું મૂકી દીધું હતું અને આપઘાત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ જીવન ટૂંકાવનાર મહેશ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ એકલવાયુ જીવન ગુજારતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ થ્રુ મોકલાવી અહીંયા અને હોસ્પિટલમાં આખી રાત અહીંયા રહી અત્યારે આવે છે. ડૉક્ટર આવવાની તૈયારી છે. અમે આ ઘટના બાબતે શું કઈ રીતે બની છે? આ ઘટના તો હવે છોકરાએ છે ઉપરથી એ 4th માળેથી પડતું મૂકી હતું અને જગ્યા ઉપર જેનો એક્સપાયર થઈ ગયો. કોઈ કારણસર કે કંઈ કારણ તો હવે કંઈ એવું, કારણ કે હું એનો કાકા થયું, ઘરે હતો નહીં એટલે એના પિતાજી કંઈ એવું ખાસ કારણ તો નહોતું, પણ એ નશો કરતો હતો વધારે પડતો. નશાનું કારણ છે, બીજું કારણ હતું. બમરોલી ખાતે આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બમરોલી રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝાડી ઝાંખરીમાંથી માનવ કંકાલ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કંકાલના ખોપડી, જબડું, પગના તથા સાંધાના હાડકા સહિત 9 માનવ હાડકા કબજે કરી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવવા મોકલી આપ્યા હતા. ફોરેન્સિક પીએમ કરતા તબીબોના મતે માનવ કંકાલ 40-45 વર્ષના પુરુષના હોવાની શક્યતા છે. મોત 1 મહિના અગાઉ થયું હોય હત્યાઓ થઈ હોવાની આશંકા છે. હાડકા પર જાનવરોએ બચકા ભર્યા હોવાની પણ નિશાન દેખાઈ આવ્યા હતા. જોકે FSLના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળશે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. કતારગામ અંબિકા સોસાયટીમાં DCBA જુગાર ક્લબ પર છાપો મારી 11 જુગારીઓને રંગે હાથ દબોચી પાડી પાંજરે પૂર્યા હતા. DCBને બાતમી મળી હતી કે કતારગામ અંબિકા સોસાયટી વિભાગે 1ના પ્લોટ નંબર 49ના બીજા માળા પર જુગાર ક્લબ ચાલી રહી છે. આ હકીકતના આધારે પોલીસે છાપો મારતા હિમાંશુ સુભાષ પારેખ, પ્રશાંત પ્રકાશ ઝા, દીપક નટવરલાલ ગજ્જર, બાબુ પુરુષોત્તમ પટેલ, દિનેશ ઓદવજી ચૌહાણ સહિત 11 જુગારી રંગે હાથ પકડાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડનાર સુભાષ પારેખ નાસી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જુગાર ક્લબમાંથી 13 મોબાઈલ, રોકડા ₹77,000 મળી કુલ ₹1.14 લાખની મત્તા જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ડિનોલી પોલીસ હાથ વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી જુગારીઓ સહિત ₹3,450ની મત્તા જપ્ત કરાઈ હતી. ગુરુવારે પાલિકામાં સત્તાની વહેંચણી માટે પહેલો રાઉન્ડ પાર પાડવામાં આવશે. પોતાનો હાથ ઉપર રાખવા શહેર ભાજપના તમામ જૂથ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુરુવારે સામાન્ય સભામાં સ્થાયી સમિતિના નવા 6 સભ્યો ઉપરાંત ખાસ કમિટીઓની ફેરરચના કરાઈ તે પહેલા શહેર ભાજપની મોટી સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. પોતાનું વજન વધારવા શહેર ભાજપના સ્થાનિક આગેવાનોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. લાજપોર ખાતે સબજેલને શિફ્ટ કરાયાને 15 મહિના બાદ પણ ખાલી થયેલી જગ્યાનો કબજો મેળવવામાં સુરત મહાનગરપાલિકા ઊણી ઉતરી રહી છે. મુગલીસરા સ્થાપિત પાલિકાની મુખ્ય કચેરીને રિંગ રોડ ઉપર સબજેલવાળી જગ્યાએ ખસેડવાના લેવાયેલા સિદ્ધાંતિક નિર્ણય બાદ પણ આ મુદ્દે રાજ્ય સરકાર મગનું નામ મરી પડવા તૈયાર નથી. લગભગ 8 વર્ષથી આ મુદ્દે હલ્લે ચડ્યો છે, પણ પાલિકા આ મામલે કાગળ ઉપર નિર્ણય લેવાથી વિશેષ કશું કરી શકી નથી. વરાછાના બંધ ફ્લેટમાં ફિલ્મી ઢબે ચોર ઘૂસી ₹39,000ની મત્તા ચોરી નાસી છૂટ્યો હતો. વરાછાની વર્ષા સોસાયટીમાં આવેલ ચંદ્રકિરણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 403માં રહેતા આરતીબેન પોકિયા કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા. દરમિયાન તેમના બંધ ફ્લેટમાં અજાણ્યો ચોર ઈસમ ધાબાના ભાગેથી દોરડા વાટે નીચે ઉતરી બારીની ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશ્યો હતો. ચોર ઈસમે પેટી પલંગના ખાનામાં મૂકેલ સોનાના દાગીના કિંમત ₹24,000 તથા રોકડા ₹15,000 મળી કુલ ₹39,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટતા વરાછા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ગોરધો રોડ પર આવેલ જ્વેલર્સ સાથે એક ગઠિયો છેતરપિંડી કરી ₹70,000 કિંમતની 2 સોનાની ચેન લઈને નાસી છૂટ્યો હતો. ગોરધો રોડ પર યુનિયન સ્ક્વેર પાસે આર્યન જ્વેલર્સ નામની દુકાનમાં બેગમપુરામાં રહેતા નિખિલ બારડોલિયા મેનેજર તરીકે નોકરી કરે છે. ગત રોજ એક અજાણ્યા દુકાનમાં આવી વિઝિટિંગ કાર્ડ લઈ જઈ સાંજના સમયે જાણીતી હોસ્પિટલના તબીબ હોવાનું જણાવી ગિફ્ટ આપવા માટે 2 સોનાની ચેઇન ખરીદવાનું કહ્યું હતું, પરંતુ તે દુકાને આવી શકે તેમ ન હોવાથી તેને આપેલા એડ્રેસ પર દુકાનના કર્મચારી આવી શકે એવું પૂછપરછ કરતા મેનેજરે હા પાડી હતી. ગઠિયાએ ગોરધો રોડના સંસ્કાર ટાવરનું સરનામું આપતા દુકાનનો કર્મચારી ₹70,000 કિંમતની 2 સોનાની ચેઇન લઈને ત્યાં ગયો હતો. ત્યાં ગઠિયાએ કર્મચારી પાસેથી બંને ચેઇન લઈને ઉપર 6ઠા માળે પાર્ટી બેસી છે.
તેની પાસેથી પૈસા લઈ લો કહી ગઠિયો છૂમંતર થઈ ગયો હતો, જે અંગે ઉમરા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. લીંબાયતમાંથી ચોરીના ડ્રેસ સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી રૂપિયા 14,000ની મત્તા કબજે કરી હતી. લીંબાયત નુરાની મસ્જિદ પાસે પેટ્રોલિંગ કરતી પોલીસે અમરોલી શિવનગરના મુકેશ માવજી વેલજી અજુડિયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 14,000ના 45 ડ્રેસ કબજે કરી તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ભર ઉનાળે પાણીની ઊભી થયેલી વિકટ સમસ્યાના પગલે પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસથી નગરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાથી પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ભરૂચ કોંગ્રેસે સોમવારે નગરપાલિકાની કચેરી પર હલ્લો બોલાવી આક્રમક રજૂઆત કરી હતી. અન્ય રાજ્યોમાં જઈ ગુજરાતના મુખ્યમંત્રી વિકાસની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર સુધી અમે પહોંચાડીએ છીએ, ત્યારે આજે ભરૂચ શહેરની જનતા જ નર્મદા નદીએ વસેલી છે તો પણ પાણીની આજે 8 દિવસથી પાણી માટે તરસી રહી છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આજે શહેરના અંદર પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા શહેરની પાણીની તંગીના વિરોધમાં આજે નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે અને કહેવામાં આવેલું છે કે જો આ પાણીની સમસ્યા જલ્દી દૂર નહીં થાય તો યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને ઉગ્ર આંદોલન કરી, નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરી તાળાબંધી કરવામાં આવશે. આગળ દીકરી જઈ ગયા દિલ્હી જઈ ગયું.
ભાઈ પટેલ બોલું છું. વસંતનગર માં જે પાણી આવે છે એ ખરેખર ગટર નું પાણી આવે છે, તો આ ભાજપ સરકાર શું કરે છે? માણસ ના આરોગ્ય માટે સુઈ ફેલાય, બધા રોગો ફેલાય, અને ભાજપ સરકાર તો બહુ ઊંચી ડોક મારે છે. નરેન્દ્ર મોદી એવું કે છે કે આખા ભરૂચ માં નહીં ગુજરાત માં સસ્તા રાખી, તો કઈસા સસ્તા? માણસ ના આરોગ્ય માટે ચેડો કરે છે સરકાર. આટલું પાણી લોગી સાપી ખરેખર માણસ ના રોગો ઉભા કરે છે, તો આ માણસ ના દરેક માણસ ને ચોખ્ખું પાણી આપવું જોઈએ કે નહીં? ગુજરાત માં કેટલા ફ્લુ રોગ માટી નીકળ્યા છે, તો ફ્લુ ફેલાવો નરેન્દ્ર મોદી આચે કરી કરે છે, તો પછી નરેન્દ્ર મોદી નંબર મારે છે કે ગુજરાત સ્વચ્છ. કઈ છે સ્વચ્છ? ભાજપ સરકાર બોલે છે કે સ્વચ્છ છે ગુજરાત, તો ગુજરાત સ્વચ્છ કઈ છે? એના રાજમાં ગુજરાત સાથે કઈ છે? માણસ ને પાણી પીવા મળતું નહીં, ચોખ્ખો ખોરાક મળતો નહીં, તો પછી આ ભાજપ સરકાર શું કરે છે? સમગ્ર ભરૂચમાં છેલ્લા 3 દિવસથી જે પાણીની સમસ્યા હતી, એ જે કેનાલમાંથી અમને જે સિંચાઈ દ્વારા જે પાણી મળતું હતું, એ અમને જાણ કર્યા વગર એ લોકોએ ઓચિંતા બંધ કરી દીધું. તેના કારણે ભરૂચની જનતાને પાણી વગર 3 દિવસ તકલીફ પડી છે, પરંતુ આજથી સવારથી જ અમે પાણી આપવાનું શરૂ કરી દીધું છે. લગભગ 3-4 વિસ્તારમાં પાણી મળી ગયું છે, અને સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર ભરૂચમાં આ જે પાણીની સમસ્યા છે તે હલ થઈ જશે. બીજું, અમે એક અમારા ધારાસભ્ય ચીફ ઓફિસર, અમારા બધા ચેરમેન ને બધાની સાથે બેસી અને અમે આગોતરું આયોજન પણ એવું કર્યું છે કે કદાચ સંજોગોમાં આવું આપણને બને કે સિંચાઈનું પાણી બંધ થાય ને કેનાલમાંથી પાણી મળતું બંધ થાય, તો તેના માટે શું કરવું? તો એક 14 નંબરના વોર્ડમાં એક સોનેરી મેલ અને બંબાખાના આ 3 જગ્યાએ અમે બોર કરી અને તે ટાઈમ પૂરતું તાત્કાલિક પાણી મળે એના માટેની અમે આગોતરું આયોજન પણ કરી રહ્યા છીએ. સમગ્ર ભરૂચની જનતાને આજ સાંજ સુધીમાં પાણી મળી જશે. વલસાડના લીલાપોરમાં 18 વર્ષીય મુગબધિર પુત્રીને હવસનું શિકાર બનાવી તેની હત્યા કરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. વલસાડના લીલાપોર મંગળિયા મોરામાં રહેતી 18 વર્ષીય મુકબધિર યુવતી બુધવારે સાંજે ઘરેથી દાંતન લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. જેની હત્યા કરાયેલી લાશ ગુરુવારે સાંજે 5 કલાકે મળી આવતા પરિવારજનોના આક્રંતી માહોલ ગમગીન બની ગયો હતો. જો કે આ યુવતી ઉપર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી હતી. જે તમામ શંકાઓ ઉપરથી આજરોજ પડદો ઉઠતા પિતા પુત્રીના સંબંધે લાછનરૂપ ખુલાસો થયો છે, જ્યાં પિતાએ જ પોતાની પુત્રીને ભોગી લીધા બાદ તેની હત્યા કરી હોવાની વાતનો ખુલાસો વલસાડ પ્રોબેશન IPS સરોજની કુમારે કર્યો હતો, જ્યાં હાલ પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી તેના કુકર્મોની વધુ કડી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. આજે તો અહીંયા કાગડા અટા ઉઠા, તેના લીધે અમે તે બાજુ વાડી ફર્યા. મારા ભાઈ લોકો આ બાજુ હોટવા આવ્યા, આ બાજુ હોટવા તરા બાજુ હોટવા ઉઠા, અહીંયા કાગડા અડ્યા કરે. તમને કઈ કાગડા અડ્યા? કેવી રીતે અડ્યા? ચાલ આપણે આ બાજુ વાડે વાડે જોઈએ. કોઈ જાણીતો જેવું કરો ને, કોઈ નવા માણસ પાસે મારી પોરી, કોઈ આઠ બી ની પકડે, કોઈ પાસે બી નહીં આવા દે. ના, મેરેજ ને ગુંગી બેરી, એટલે મેરેજ બેરેજ કઈ નથી કરેલું મેં. હજુ પોઈરાના જ મેરેજ થયા, એટલે કોઈ જાણીતો હોય કે ચાલ ભાઈ આટલા ઊંચા દાટાણ છે હું કાપી આપું, એવું કોઈ જાણીતો આવેલો હોય ને તો જ એ પકડી લીધી. તમારી પોળી કોઈના હાથમાં નહીં આવતી. ઉંમર 19 વર્ષ. લીલાપોરના મંગળિયા મોરા વિસ્તારમાં રહેતા અને પ્લમ્બરનો વ્યવસાય કરતા ચંદુભાઈ છોટુભાઈ પટેલને સંતાનમાં એક પુત્ર છે, જેના 3 દિવસ અગાઉ 20મી મેના રોજ લગ્ન થયા હતા. આ સિવાય નાની પુત્રી જિગીશા, કે જે બોલી કે સાંભળી શકતી ન હતી, અને એ જ પુત્રી સાથે આ નરાધમ પિતા પોતાની શારીરિક ભૂખ સંતોષતો હતો. પુત્રીને લાલચ આપી આ પિતાએ વારંવાર પોતાની જ પુત્રીના શરીરને પીકતો હતો. જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તે સમયે આ હવસખોર પિતાને પોતાની ભૂખ સંતોષવાનો સમય ના મળતા 2 દિવસ બાદ ઘરના સદસ્યો સૂઈ જતા આ પિતાએ પોતાની પુત્રીને દાંતન કાપવા ઘર નજીકની વાડીમાં મોકલી હતી, અને ત્યારબાદ પુત્રીની પાછળ જઈ જ્યાં પુત્રી દાંતન કાપી રહી હતી ત્યાં પહોંચી પાછળથી પુત્રી જિગીશાને ધક્કો મારી નજીકના ખાડામાં પાડી દીધી હતી. જો કે જિગીશા નીચે પડતા માથામાં વાગી જતા તે અર્ધબેભાન થઈ ગઈ હતી, પરંતુ આ નરાધમ પિતાને પોતાની પુત્રીની ક્યાં પડી હતી, જેણે એ અવસ્થામાં જ
પોતાની શારીરિક ભૂખ સંતોષી અને બાદમાં પુત્રી ભાનમાં ન આવતા ગભરાયેલા પિતાએ દાંતન કાપવા લઈ ગયેલ ચપ્પુ વડે પોતાની જ દીકરીને ગળાના ભાગે મારી હત્યા કરી દીધી હતી. 23 મઈ કો રૂરલ પોલીસ સ્ટેશન મેં એક મર્ડર કી એફઆઈઆર લોજ હુઈ. ઉસે જસ્ટ 2 ઘંટે પહેલે એક મિસિંગ કી રિપોર્ટ આઈ. બાદમાં જિગીસા નામ કી એક લડકી કી લાશ ઘર સે 200 મીટર કી દૂરી પર મિલી. ઉસમેં આજ આરોપી કો ગિરફ્તાર કર લિયા હૈ ઓર મર્ડર કરને વાલા ઉસકા પિતા હી હૈ. और इसके पीछे उसका जो मोटिव है वो अवैध संबंध है और अवैध संबंध के प्रयास में ही वो लड़की को उधर लेकर गया, लेकिन बाद में लड़की के बेहोश होने की वजह से उसने लड़की का मर्डर किया. मैडम पिछले कितने साल से इस तरीके ये अवैध संबंध में ये पिता था? चंदू भाई जो उस आरोपी है उस लड़की का पिता है, उसकी वाइफ का कहना है कि पिछले 2 महीनों से लगातार इसके कॉन्टिन्यूसली उसके साथ संबंध है. तो हत्या से पहले इस तरीके के रिलेशन क्या रखे थे, क्या था? हत्या से पहले इनकी बेटे की शादी थी. उस दौरान काफ़ी मेहमान वगैरह आए हुए थे तो इस वजह से उसको वो अवसर नहीं मिल पा रहा था. जैसे ही मेहमान दूसरे दिन गए तो उसने एक सुरक्षित जगह ढूंढी जहां पर बैला फुसला कर बेटी को लेकर गया और वहां पर उसने पहले संबंध बनाए, उसके बाद में बहुत सुनने पर उसका मर्डर किया. मैडम जब लाश को देखा गया था तब लाश पूरी बंधी हुई थी, तो लाश को बांधने का मोटिव क्या था? इंटरोगेशन में सामने आया है कि वो उसने कबूल किया है कि जब उसकी बेटी का मर्डर उसने किया उसके बाद में उसको लगा कि कहीं उसकी बेटी को जानवर या कुत्ते वगैरह न नोच दें, यहाँ से ले न उस बॉडी को कोई डैमेज ना करें, उस वजह से उसने वहाँ पर बॉडी को ढका है. किस चीज़ से मारा था उसको? चाकू से हुई है, चाकू भी बरामद कर लिया गया और उनके घर का ही चाकू है. मैडम और एक चीज़ की लड़की वहाँ तक गई कैसे थी, क्या उसको किसी ने भेजा था, क्या किस कारण से? इसी ने भेजा था दातुन काटने के बहाने पर. अक्सर वो दातुन काटती थी घर के सामने से, लेकिन उस तरफ उसने ही भेजा कि उधर से दातुन काट के लाओ, फिर ये पीछे पीछे वहाँ पर गया है. मैडम ये केस कैसे सॉल्व हुआ, कैसे मालूम पड़ा? हालांकि इसमें इनके जो स्टेटमेंट थे शुरुआत से FSL और शुरुआत में जो प्रिमा फसाई केस का था उससे लग रहा था कि कोई रिलेटिव ही है, कोई जान पहचान वाला ही हो सकता है. पोस्टमार्टम के बाद ये थोड़ा और क्लियर हुआ कि ज़रूर कोई परिवार का ही है, क्योंकि जो रिलेशन सामने आ रहा था पोस्टमार्टम में संबंध आ रहा था वो कंसेंट से दिख रहा था, रेप के कोई स्ट्रगल के कोई मार्क नहीं थे. उससे लग रहा था कि कोई परिवार का या जान पहचान का कोई हो सकता है. उससे हमने इनके उनके रिश्तेदारों के आसपास के लोगों के निवेदन लेने शुरू किए और निवेदन में इनके कॉन्ट्राडिक्टरी चीज़ें सामने आई, जिससे ये धीरे धीरे प्रूव होता चला गया कि ये लोग कुछ छुपाने का प्रयास कर रहे हैं. परिवार में से कितने लोगों को इस संबंध के बारे में पता था, और अगर पता था तो उन्होंने क्यों ऑब्जेक्शन नहीं उठाया? परिवार में केवल उसकी माँ को पता था, उसने कई बार ऑब्जेक्शन उठाया है लेकिन ये नहीं माना उसके लिए. अभी तक तो ये इससे इसने कन्फेस किया है कि अकेला ही है, लेकिन कल इसको कोर्ट में प्रोड्यूस किया जाएगा और फर्दर रिमांड मांगा जाएगा जिसमें दूसरों के भी नाम सामने आएंगे तो उनको अरेस्ट किया जाएगा. लेकिन सर मैम ऐसा करने का वजह क्या है, उसकी वाइफ उसके साथ सेक्रेटरी अच्छी तरह से ना रखती थी? इसका तो इसने कोई कारण नहीं दिया है, लेकिन वो बोलता है कि उसने अपनी बेटी को देखा कई बार तो उसका पीने के बाद उसका कई बार गलत इंटेंशन उसके दिमाग में आया है. समाचार समाप्त करता पहला फरी एक नजर अत्यार सुधीना मुख्य समाचारों. उदना रोड पर बे जूथ वच्चे पत्थरमारो थता वातावरण तंग. વરાછાની ગાયત્રી સોસાયટીમાં 22 દુકાનો અને 9 ગોડાઉનનું ડિમોલિશન. ભરૂચમાં પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત. જાહેરમાં કચરો ઠાલવતી નવસારી નગરપાલિકાને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી. અને ઉકાઈના કેચમેન્ટમાં બહારની સંસ્થાને માછીમારીનો ઇજારો આપતા સ્થાનિકોમાં ભારે રોષ. ઇન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.